પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો રહ્યો હતો. જો કે બળવાના ભયે ભાજપ કે કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવાનું ટાળ્યું હતું. જો કે ભાજપે ફરી પોતાની બોડી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાલનપુર નગરપાલિકાના 1-11 વોર્ડની ચૂંટણી યોજવાની છે, જેમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરોમાં બળવો થવાના ભયથી છેલ્લી ઘડી સુધી ભાજપ કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું નહોતું અને ફોર્મ ભરવાના છેલ્લા 2 દિવસ અગાઉ જે ઉમેદવારોને ચૂંટણી લડવાની છે તેમને ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ભારે ઘસારો જોવા મળ્યો હતો. જો કે અંતિમ ઘડી સુધી કોણ કપાયું તેની માહિતી જે તે પક્ષો દ્વારા ગુપ્ત રખાઈ હતી. દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી દશરથસિંહ સોલંકીએ ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હોવાનું જણાવી વિકાસના નામે ફરી એકવાર ભાજપ પાલનપુર નગરપાલિકા પર કબજો જમાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજ રોજ પાલનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ જે જે ઉમેદવારોને સૂચના મળી છે તેઓ સૌ ઉમેદવારોની સાથે આજ રોજ વિજય મુહૂર્તમાં સૌ ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી સૌ મોટા સમર્થકો સાથે આજે ઉમેદવારી ભરેલ છે. અમને સૌને વિશ્વાસ છે કે ફરી એકવાર પાલનપુરની જનતા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને પાલનપુરમાં નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનાવશે. પાલનપુર નગરપાલિકામાં 1-11 વોર્ડમાં અત્યાર સુધીમાં 270 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.